છોકરીની હાલત જોતા એવું લાગે છે કે એ બંને એરેસ્ટ પણ થઈ શકે છે. 48 વર્ષ સર, મારી બેન જોડે 31st ની રાતે એના બોયફ્રેન્ડ અને એના મિત્રોએ તમે પહેલેથી જ જાણો છો સ્વપ્નિલને? મારી બેનનો બોયફ્રેન્ડ હતો સર. There has been some suspicious development in the case this morning. મને છોકરી શોકિંગ લાગી છે. આ હોટલમાં આટલો મોટો કાંડ થઈ ગયો, તમને કોઈને કઈ ખબર જ નથી? 10 લાખ રૂપિયા લઈ લો અને સુમિત અને અમિત ઉપરના ચાર્જિસ ડ્રોપ કરાવી દો. સમજદાર છો? આપણે કોઈ કેસ બેસ નથી કરવું. એનો મતલબ એવો થાય છે કે પોલીસ સ્ટોરેજમાં આવ્યા પછી પોલીસ સ્ટેશનમાંથી જ કોઈએ બધા એવિડન્સ ગાયબ કરે છે. જોઈએ છે શું તમારે? આખી લાઈફ સમાજ માટે કોમ્પ્રોમાઇઝ કરીએ? બાપા હાથ જોડું તારા, મને અને તારી માને શાંતિથી જીવવા દો બસ. નહીં તો પહેલા એક કામ કરો, અમને બંનેને મારી નાખો અને પછી તમારે જે કરવું હોય એ કરો. હું પોલીસને 48 કલાકનો સમય આપું છું. જો પોલીસ કન્ક્લુઝિવ એવિડન્સ સબમિટ નહીં કરે તો મારે ના છૂટકે આરોપીઓના જામીન સ્વીકારવા પડશે. તમે કહો તો એમને પણ ઉપાડી લઈએ. એની જરૂર નથી, એના બાપે રસ્તો ખોલી દીધો છે. હવે સર્જિકલ સ્ટ્રાઇક થશે. ભૂખ્યા કૂતરાની જેમ તૂટી પડ્યા લાગો છો. લાવ 50,000.